એટલે મારી મૂળ કહેવાનો સુર એક એવું એક તત્વ મુઠ્ઠીની અંદર કઈક વસ્તુ હોય ને કોઈકને તમે એમ કહો કે આમાં શું છે અને એને ભ્રમ થાય. તમે ટ્રાયલ કરો જાતે જાતે. કોક આપણને પૂછે આમ પીઠના પાછળ હાથ રાખીને એમ કે મારે પીઠના પાછળ શું છે બોલ, તો એ બોલી ના શકે કારણ કે એને પહેલી વસ્તુ શું થાય, ભ્રમ થાય શું હશે. તો એવું જ એક તત્વ આ દેહની અંદર છે અને હજુ સુધી એનો જવાબ નથી આવ્યો શું હશે. આ તત્વને કોઈને પારખ કરી નથી કારણ કે નામ રૂપ નિરાત મહારાજ નામના શું થઈ ગયા એની એક જબરજસ્ત વાત કરી. નામ રૂપ અને ગુણ ત્રણ પદથી ન્યારું તત્વ છે એ આ દેહની અંદર છે. કબીર સાહેબ એવું કીધું, કક્કા કેવલ બ્રહ્મ બબ્બા બીજ શરીર રડા સબ પર રમ રહા તાકો નામ કબીર. કબીર સાહેબ એવું બોલ્યા કે હું કબીર નથી, કક્કા કેવલ બ્રહ્મ. આ તત્વની અંદર એક બ્રહ્મ સ્વરૂપ છે, બ્રહ્મ ને બ્રહ્મ ફરક છે. બ્રહ્મ તત્વ છે એ આમાં ચેતના છે અને બ્રહ્મ કયો છો એ ભ્રમ થાય તે સંશય. બ્રહ્મ તત્વ આ દેહ ની અંદર છે એના સ્વરૂપ ની વાત કરી કબીર સાહેબ કે કક્કા કેવલ બ્રહ્મ બબ્બા બીજ શરીર રડા સબ પર રમ રહા. કબીર એવું તત્વ છે કે કોઈનો દેહ ખાલી નથી. આ જગતમાં જેટલા દેહ જુઓ બધા દેહ ની અંદર ચેતન રમી રહ્યો છે. તમારામાં છે, મારામાં છે, બધો નામ છે, પણ એનો જાણવો કેવી રીતે, એની પારખ કેવી રીતે કરવી. અને કદાચ કોઈ વેમ રાખ્યું હોય તો કહો તો જૂઠું સન્નમય હોય શકે છે. સંતોએ તો સાચું આપ્યું કે હરભજ તું હીરા પારખ લે, સમજ પકડ મન મજબૂતી, તેરા સાહેબ તુજમે હે ઓર બાત હે સબ જૂઠી. તારો માલિક તારામાં છે પણ નક્કી કેવી રીતે કરવો. આ દેહ ની અંદર છે કયો છે એટલે ડોક્ટરો ના હાથમાં નથી આવ્યો. 50,000 રૂપિયા સાહેબ નાળી જોવાના લેશું પ્રવીણભાઈ, 50,000 રૂપિયા ખાલી નાળી તપાસવાના અને આખું પોજરું ખોલી નાખે. અમુક ડોક્ટરો તેવા છે ને, તમારી કિડની ખોલીને તપેલામાં મેલ્યું, તમારો ફેફસો ખોલીને તપાસરામાં મેલ્યું અને આખી સીડી બનાવું, આખો ભાભો કમ્પ્લીટ ખોલી નાખ્યો, પૂરેપૂરો 72 કોઠા 900 નાળી બધું એ ખોલીને પાછું ફિટ કર્યું. એ ડાક્ટરને તમે પૂછો કે આટલું બધું ત્યાં ખોલ્યું તો આમાં ચેતન તત્વ કયો હતું. ભાઈ આટલો બધો ગબોડો કરો તો મને બોલાવવાનો કોઈ મિનિંગ નથી લ્યા ભાઈ. એ દાદા થોડી શાંતિ રાખો ને, અને ના ગમતો તો ચિઠ્ઠી લખીને આ લોકો નથી બેહતું મગજમાં. હા બે વાતો કદી બન્યું ને, સત્સંગ પ્રવાહ એવો છે ને પેલા મારા કહમ જળમાં આવે તો બરોબર નકા ખારું દોર થઈ જાય, ઘણા બાવો બની ને પછી એવો ગોડો થઈ જાય છે ને કહો એનું કોથળી વેન્ટ નથી આવડતી. કેમ કે હમ જણ વગરના બાવો બની જાય, બુદ્ધિ વગરનો એવો તો ચેટલો ડઝંડ જલ કૂટાય છે પેલા. હમ જણ નહીં પડી હતું, માગતા હરખું નહીં આવડતું બોલો. અને મારા સાધુડાઓ તેવું જબરજસ્ત વાતો કરી છે સંતો માટે કે સંત કોને કેવો ગંગા સતી ચોખવટ કરી છે કે સાધુ કોને કેવો. સિલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. હરેક સાધુએ ક્યાંક સત્સંગની ધારા આપી. અને હું તો તમને મને ઉપરથી ચડી ઈચ્છા છે કે હું ક્યાંથી નક્કી કરીને આવ્યો આશ્રમથી, તો જોઈતારામ બાપાના એમના સાનિધ્યમાં એમની બાજુમાં બેસીને કેટલાય સત્સંગના અમે કાર્યક્રમો માણ્યા છે. એક એક કલાક સુધી જોઈતારામ બાપાને અમે સાંભળ્યા છે મન મૂકીને. એટલે તમે બોલી શકીએ છીએ એ જ વાત, એ જ વાત હું કરવા માંગુ છું કે આ સંદેશા કેવા. જયસિંહ બાપાએ કેવો સંદેશો આપ્યો, તમારો આત્મા જ્યાં સુધી આત્મ તત્વ છે પણ જીવ દશામાં હોય તે મમતાથી મુકાય એવું બોલ્યા છે. એમનું એક સૂત્ર હતું, તમારો આત્મા મમતાથી મુકાય, સમતામાં જોડાય અને પરમાત્મા થાય પ્રભુ એવું માંગુ છે. એની એ વસ્તુ પણ એની દુર્દશા બદલાવી જોઈએ, જીવ દશા છે ને એ બદલાય એવું જયસંગ બાપાનું એક સૂત્ર હતું. અને રામદેવજી મહારાજ જેનો પાઠ છે એ રામદેવજી મહારાજ 550 વર્ષ પહેલા એવું બોલ્યા, ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદ જાણો. ભક્તિ કરવી હોય તો પ્રશ્નાર્થ મૂક્યો છે કે તમારે જો ભક્તિ જ કરવી હોય તો અગમ તત્વને જાણો, જેનો ગમ નથી એને ઓળખો. બીજી બધી ગમ છે આ દેહની અંદર, એક તત્વની પારખ નથી. એવું તત્વ આ દેહની અંદર રમી રહ્યું છે, એ તત્વને ઓળખાવા માટે સંતો મહેનત કરે છે, ક્યાંક દિશા બતાવું છે. સંતો એવા માર્ગ બતાવ્યા, એવા રસ્તા બતાવ્યા અને એ રસ્તે ચડવાનું પણ કીધું આપણને. ઘણા સંતોએ માર્ગ આપવું કીધું કે તમે આ માર્ગે ચડી જાઓ, એનું જ્ઞાન લો. અને જ્ઞાન એટલું એ નહીં કામ લાગે, સંતોએ પાછી એની રીત બતાવી છે કે કેવી રીતે તમે આમ માણશો. સંતોનો આદર કરતા શીખશો. આવત સંત કો દેખ કે ઝપટ નમાના શીશ, એક ગુના ક્યાં કરો લાખ ગુના કરે બક્ષીશ. કેવી તાકાત સંતો જોડે હોઈ શકે
પણ એ એ દ્રષ્ટિનો સંતે મળવો જોઈએ. સંત તો તારવાનું કામ કરે, સંત ઉજાગર કરે, સંત જાગૃત કરે, આ બધું એ જ તો કરતા હોય. એટલે તો આપણે મંચ ઉપર બેહાડ્યા અને કોઈ પણ સંપ્રદાયનો હોય એમાં ભેદભાવ વગર બેસાડી દીધા કે ભાઈ તમને જે અનુભવ થયો સદગુરુ મહારાજના પ્રતાપથી એ અમને આપો તો અમારા જીવનમાં ક્યાંક ઉજાગર આવે. પણ સદગુરુ મહારાજ સંતોના આશીષ ને વચનના આધીન થઈ એકાદ વાણી કરી અને આપણે આપણે સંતોને આપશું. બધાને જય લખધણી, જય ગુરુ મહારાજ.